સમાચારમાં આજે ખોદ્યું વુહાન, નીકળ્યું ચામાચીડિયું. કોરોના વાયરસ ક્યાંથી ઉદ્ભવ્યો તેનો રિપોર્ટ બીબીસીએ જોયો. રિપોર્ટમાં કહેવાયું કે વાયરસ માનવમાં સંક્રમિત થયો તે પહેલા ચામાચીડિયામાંથી કોઈ પ્રાણીમાં ફેલાયો. બીબીસી સમાચારમાં આપનું સ્વાગત છે, હું છું બ્રિજલ શાહ. શું કોરોના વાયરસનો ઉદ્ભવ ક્યાં અને કેવી રીતે થયો તે જાણવામાં સફળ થઈ ડબલ્યુએચઓની ટીમ, તેની ચર્ચા અને એ સિવાય કાર્યક્રમમાં આજે ચીન સરકારના $5,000 મહત્વાકાંક્ષી સીઈપીસી પ્રોજેક્ટ સામે ગિલગિટ બાલ્ટિસ્તાનના લોકોની ફરિયાદ, નથી મળી રહ્યો પ્રોજેક્ટમાં વ્યાજબી હિસ્સો, બીબીસીનો વિશેષ અહેવાલ. નવા અહેવાલ પ્રમાણે આફ્રિકાના હાથીની પ્રજાતિ પર તોળાઈ રહ્યું છે વિલુપ્ત થવાનું જોખમ. પાકિસ્તાનના ગુજરાત સાથેના સરહદી વિસ્તાર થારપારકરમાં અનોખી રીતે થાય છે હોળીના તહેવારની ઉજવણી. આના સિવાય પણ બીજું ઘણું બધું બીબીસી સમાચારમાં. સમાચારમાં સૌ પહેલા વાત કરીશું ડબલ્યુએચઓ એટલે કે વિશ્વ આરોગ્ય સંસ્થાના કોરોના વાયરસ ક્યાંથી પેદા થયો તે અંગેના અહેવાલથી. જેની કાગડોળે રાહ જોવાઈ રહી હતી તે કોરોના વાયરસ ક્યાંથી ઉદ્ભવ્યો તે ડબલ્યુએચઓનો રિપોર્ટ આખરે બીબીસીએ જોયો છે. જો કે ડબલ્યુએચઓએ આ રિપોર્ટને હજુ સાર્વજનિક નથી કર્યો. આ રિપોર્ટમાં કહેવાયું છે કે કોરોના વાયરસ ચામાચીડિયામાંથી ઉદ્ભવ્યો હોઈ શકે, પરંતુ તે માનવમાં સંક્રમિત થયો તે પહેલાં કોઈ પ્રાણીમાં તેનો ચેપ લાગ્યો હોવો જોઈએ. પહેલા ઇનકાર કર્યા બાદ જાન્યુઆરીમાં ચીને પહેલીવાર ડબલ્યુએચઓની ટીમને વુહાનમાં તપાસ કરવાની પરવાનગી આપી હતી. 10 વૈજ્ઞાનિકોના જૂથે વુહાનમાં અલગ અલગ સંસ્થાઓ, હોસ્પિટલો અને સી ફૂડ માર્કેટમાં લોકોની પૂછપરછ કરી. ઉલ્લેખનીય છે કે વુહાનમાં જ વર્ષ 2019ના અંતમાં આ વાયરસ મળી આવ્યો હતો. ત્યારબાદ ચીને વુહાનમાં વાયરસ સામેની જીતની પણ જાહેરાત કરી. જો કે તેના ઉદ્ભવ વિશે ચીને સાર્વજનિક રીતે કોઈ અહેવાલ પ્રકાશિત નથી કર્યો. પહેલાં તો ચીન આ મામલે કોઈ સંશોધન થાય તેનો ઇનકાર કરતું રહ્યું. ચીનનું કહેવું હતું કે હવે આપણે ભૂતકાળને બદલે ભવિષ્ય તરફ નજર દોડાવવી જોઈએ. પણ આખરે ડબલ્યુએચઓ અને ચીન વચ્ચે ઘણી ચર્ચા થયા બાદ વૈજ્ઞાનિકોને ચીને વુહાન આવીને તપાસ કરવાની પરવાનગી આપી. ચીને એ લેબની મુલાકાત લેવાની છૂટ પણ આપી જ્યાં વિશ્વના કેટલાક જાણકારો માનતા હતા કે વાયરસનો ઉદ્ભવ ત્યાં થયો હોઈ શકે. બીજી તરફ વિશ્વના 24 જેટલા નેતાઓએ મળીને એક આંતરરાષ્ટ્રીય સમજૂતી કરવાનું નક્કી કર્યું છે, જેમાં આ પ્રકારની મહામારીને આંતરરાષ્ટ્રીય ટેકા સાથે કઈ રીતે કાબૂમાં લેવી એ નક્કી કરવામાં આવશે. આ નેતાઓમાં બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોન્સન, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રો અને જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલ પણ સામેલ છે. હવે આ સમગ્ર મામલે વધુ માહિતી આપી રહ્યા છે બીબીસી જીનીવા સંવાદદાતા ઇમોજન ફોલેક્સ. It would be easy, wouldn't it, to say it's that person's fault. એ કહેવું સરળ નહીં હોય કે કોની ભૂલ છે કે પછી કોઈ કંપનીની ભૂલ છે કે બજારને કારણે આમ થયું. હકીકતમાં જે દેખાઈ રહ્યું છે તે વધુ જટિલ મુદ્દો છે, અને તે એ છે કે આપણે ભોજનનું ઉત્પાદન અને વેચાણ કઈ રીતે કરીએ છીએ, આપણે જાનવરોને કઈ રીતે સંભાળીએ છીએ, આપણે કઈ રીતે મુસાફરી કરીએ છીએ, અને એકવાર ચેપી રોગ નોંધાયા બાદ તેને નિયંત્રિત કરવામાં આપણે કેટલા સક્ષમ છે. ઘણી બાબતો છે જેમાં બદલાવ કરવો આવશ્યક છે. ખાદ્ય શૃંખલાની શરૂઆતથી લઈને યુરોપિયન દેશોમાં બેઠેલા લોકો સુધી તમામ મહામારી માટે તૈયાર નહોતા. Right up to you and I sitting in European countries knowing that our countries were અને તેથી જ આજે વિશ્વના નેતાઓને આ પ્રકારની સંધિ કરવી પડી રહી છે કે આ પ્રકારની સ્થિતિ જો ફરી પેદા થાય તો તેને હલ કઈ રીતે કરી શકાય. To make sure we don't get into this incredible disruption again. તો ડબલ્યુએચઓની તપાસ મામલે વાત કરવા માટે આપણી સાથે લાઈવ જોડાયા છે આરોગ્ય મંત્રાલયના પૂર્વ સચિવ શૈલજા ચંદ્રા. શૈલજા, આપકા સ્વાગત હૈ બીબીસી ગુજરાતી મેં. સબસે પહેલે તો યે જાનના ચાહેંગે કે યે કહીં પે લગ રહા હૈ કે જિસ તરહ સે યે સંશોધન હુઆ હૈ ક્યા યુઝફુલ હોગા? મુઝે લગતા હૈ કે ઇસમે જિતની ડિટેલ હોની ચાહિયે, જિતની જાનકારી હોની ચાહિયે, વો મિસિંગ હૈ, જો ભી મેને ન્યૂયોર્ક ટાઈમ્સ કે રિપોર્ટ મે પઢા હૈ. ક્યોંકિ ઇન્ડિપેન્ડન્ટ રિપોર્ટ મે એક એનાલિસિસ હોતા હૈ ઓર હર એક જો સમજ લીજીએ ઓલ્ટરનેટિવ હૈ ઉસકે પ્રોઝ કોન્સ ક્યા રાઇટ હૈ ક્યા રોંગ હૈ વો નિકલ આતા હૈ. ઇસમે એસા કુછ નહીં નજર આ રહા હૈ. और जो लेबोरेटरी की जो बात हुई थी वो बिल्कुल इन अ वे डिसमिस हो गई है
जबकि ये रिपोर्ट 11 एक्सपर्ट्स थे और 11 चाइनीज एक्सपर्ट्स थे साथ साथ। तो ये इंडिपेंडेंस, इसका थोड़ा सा इसके ऊपर एक क्वेश्चन मार्क रह जाता है मेरे विचार में, क्योंकि इंडिपेंडेंस का मतलब है कि आप कहीं भी किसी भी वक्त जाके किसी से भी पूछ सकते हैं, ये नहीं कि किसी के गाइडेंस में पूछना है। तो इसीलिए जो रिपोर्ट मैंने पढ़ा है साबित है कि एनिमल से निकला है, और कोई बीच का भी एक एनिमल होगा या कोई होस्ट होगा, ये सब जानकारी नॉर्मल लोगों को भी मालूम होती है। इस रिपोर्ट में क्या खास था वो मुझे नहीं, इस रिपोर्ट से कुछ ऐसी कॉन्फिडेंस आ रही है। ओके, तो लेकिन क्या लग रहा है, आप बोल रहे पूरा डिटेल जो होना चाहिए वो नहीं है, तो क्या ऐसा लग रहा है कि WHO की टीम जो है वो पुख्ता सबूत नहीं जुटा पाई है? जी, क्योंकि जब WHO एक संस्था ऐसी है कि उनको इंटरनेशनल हेल्थ रेगुलेशंस के मुताबिक काफी पावर्स है कंट्री में जाके अपना ये एग्जामिनेशन करने का, यहाँ पे पहले तो कितने महीने महीने ये तो टलता गया, फिर फरवरी में ये लोग गए और रिपोर्ट दे दिया है। इस रिपोर्ट में जो निकला है कुछ ऐसी बात नहीं है जो इतने एक्सपर्ट्स की जरूरत थी हमें बताने की, क्योंकि ये तो पहले भी मालूम था जो सामने आया है। इतना ही है कि उन्होंने मना किया है, इन वे मना किया है कि लेबोरेटरी के द्वारा ये नहीं प्रकट हुआ है, पर वो भी बिल्कुल एक फोर्थ आइटम पे रखा है, ये बिल्कुल रूल आउट नहीं किया है। उसकी मेथोडोलॉजी पे मुझे बहुत ही चिंता नहीं, मुझे एक लगता है कि मेरी सेटिस्फेक्शन नहीं हो रही है। ओके, तो क्या क्या लगता है, जैसे आपने बताया कि WHO इज लाइक अ ग्लोबल हेल्थ केयर वॉचडॉग, तो इसके साथ साथ WHO के साथ साथ भी विभिन्न देशों के प्रतिनिधियों को भी जाना चाहिए था, या फिर और एक जांच होनी चाहिए जिसमें सारे देश के प्रतिनिधि भी हो तो ये थोड़ा कुछ आगे जा सकता है? इज इट राइट टू नो? आई थिंक IHR रेगुलेशंस जो है वो इस पैंडेमिक के बाद बहुत स्ट्रेंथन करने की जरूरत है। आज वो न्यूज आई है कि एक ट्रीटी होने वाली है, देशों ने आपस में तय किया है। ट्रीटी की जरूरत ये है कि कहीं भी हो जाए, चाइना की बात नहीं, किसी भी देश में हो जाए तो एक प्रोटोकॉल होना चाहिए कि कैसे इसका इन्वेस्टिगेशन इमीडिएटली शुरुआत हो सकती है, और आप बिल्कुल डिपेंड नहीं करेंगे होस्ट कंट्री के ऊपर, आपके अपने साधन होने चाहिए, जैसे यूनाइटेड नेशंस पीस कीपिंग फोर्स वगैरह होते हैं उस टाइप के। ये एक पैंडेमिक के लिए होना चाहिए एक इंटरनेशनल बॉडी। मुझे लगता है ये नहीं होने से ये बहुत ज्यादा ये हो रहा है, जैसे कि आप कुछ भी रिपोर्ट दे दे पर अगर वो आगे फायदेमंद नहीं है। शैलजा, मेरे पास वक्त की कमी है इसलिए मुझे आपको थैंक करना पड़ेगा, शुक्रिया आपका हमारे साथ जुड़ के ये सारी डिटेल पे बात करने के लिए। समय से विराम नो, थोड़ी बार मां मड़िए। વિરામ બાદ ફરી સ્વાગત છે આપનું BBC સમાચારમાં, હું છું આપની સાથે બ્રિજલ શાહ. ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરને બેઇજિંગના બેલ્ટ અને રોડ ઇનિશિયેટિવનો સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માનવામાં આવે છે, પણ આ પ્રોજેક્ટને પાર પાડવાની રાહ લાંબી તો છે જ પણ સાથે જટિલ પણ છે. ચીનની સરકારે CPEC હેઠળ પાકિસ્તાન માટે $5,000 કરોડ પ્રોજેક્ટ્સ માટે પ્રતિબદ્ધતા દેખાડી છે. આ નાણાં ઉર્જા પ્રોજેક્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, ઇન્ડસ્ટ્રીયલ ઝોનના બાંધકામ અને કોરિડોરમાં પરિવહન યોજનાઓ પર ખર્ચ કરવામાં આવશે. પણ CPEC સ્ટાર્ટિંગ પોઈન્ટ એવા ગિલગિટ બાલ્ટિસ્તાનના લોકો ચિંતિત એ બાબતે છે કે તેમને પ્રોજેક્ટમાં તેમનો હિસ્સો નથી મળી રહ્યો. જોઈએ BBC માટે ખાલિદ હુસેનનો આ અહેવાલ. उस पर सबसे ज्यादा हक गिलगित बल्तिस्तान का है। गिलगित बल्तिस्तान को खुद कफील बनाओ, इसकी जरूरतों को पूरी करो, पूरी करने के बाद पाकिस्तान में जहां ले जाना चाहते हो हम खुद देने के लिए तैयार। तुम्हारे खिलवाड़ से मैं गिर रखता हूं। આ છે શેખ મિર્ઝા અલી, ગિલગિત બાલ્ટિસ્તાનમાં આવેલી જામિયા મસ્જિદ ડેનિયોરના મૌલવી. તેઓ જુમ્માની નમાઝ બાદનો સાપ્તાહિક ઉપદેશ આપી રહ્યા છે. આ મૌલવીને લાગે છે કે ગિલગિત બાલ્ટિસ્તાન ચીન પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરનું પ્રવેશદ્વાર હોવા છતાં આ વિકાસશીલ મનાતા પ્રોજેક્ટ્સમાં તેમની અવગણના કરવામાં આવી રહી છે.
ایک سی پیک روٹ جو ہے وہ اس کا افتتاح ہو گیا آج سے 3 سال پہلے. ایک روٹ بننے جا رہا ہے. ہم سمجھتے ہیں کہ گلگت بلتستان کی ضروریات بہت ضروریات ہیں. آج اگر آپ گلگت بلتستان پر سی پیک کے ان منصوبوں کو جو بھی اس میں امداد آئی یا جو قرض آیا جو بھی آیا سیاحت کے فروغ کے لیے استعمال میں لایا جائے جو ان کا حق بنتا ہے, لیکن وہ حق بھی نہیں دیا جا رہا, نہ اس کو آئینی حیثیت جو ہے وہ دی جا رہی ہے, تو ظاہر ہے کہ لوگوں کے اندر بددلی کے اور جو ہے وہ احساس محرومی کے کیا جو ہے وہ بڑھ سکتا ہے. આ પ્રકારનો વિરોધ કરનારા શેખ મિર્ઝા અલી માત્ર એકલા નથી. સ્થાનિક કાર્યકરો અને પત્રકારોને પણ આવી ચિંતા સતાવી રહી છે. તેઓ માંગ કરી રહ્યા છે કે ગિલગિટ બાલ્ટિસ્તાનના લોકોને સીપીઈસી અંતર્ગત ભરોસામાં લેવા જોઈએ. 6-7 સાલ ગુજરને કે બાવજૂદ જબ હમ દેખતે હૈ તો સી પેક કિંમત મેં ગિલગિત બલ્તિસ્તાન મેં એક ઈંટ ભી નહીં લગી હૈ. تو گلگت بلتستان کے عوام اس ساری جو صورتحال ہے, سی پیک ہے اور وفاقی حکومت کے معاملات ہے, ان سب پہ بڑی کنفیوژن کا شکار ہے. ان کو ابھی تک یہ واضح نہیں ہو رہا ہے کہ وفاقی حکومت کے ساتھ چائنا پاکستان اقتصادی راہداری منصوبے میں معاہدے کس قسم کے ہوئے ہیں, اور اس سارے معاہدے میں گلگت بلتستان کو کس قسم کی انٹیٹی کی پوزیشن دی گئی ہے. ગિલગિટ બાલ્ટિસ્તાનના લોકો માંગ કરી રહ્યા છે કે બંધારણીય સુધારા કરી તેને એક સુબાનો દરજ્જો આપવો જોઈએ. આનાથી તેઓ નિર્ણયો લેવામાં અસરકારક રીતે અવાજ ઉઠાવી શકે છે અને ગિલગિટ બાલ્ટિસ્તાનના પ્રતિનિધિ પોતાના અધિકારોનું વધુ સારી રીતે રક્ષણ કરી શકશે. યહાં કી ગવર્નમેન્ટ કા ભી એક અહમ રોલ હૈ. જીબી કી ગવર્નમેન્ટ સાબિકા ગવર્નમેન્ટ ને કુછ ચીખા ચલાયા જિસકે નતીજે મેં જો કોઓર્ડિનેશન કમેટી હૈ, જોઇન્ટ કોઓર્ડિનેશન કમેટી સીપેક કે ઉપર, ઉસમે યહાં કી રિપ્રેઝન્ટેશન કો એન્શોર કિયા ગયા થા. લેકિન રિપ્રેઝન્ટેશન કાફી નહીં હૈ, બલ્કિ રિપ્રેઝન્ટેશન કે સાથ યહાં કે લોગો કો ફાયદા પહોંચાને વાલા કોઈ પ્રોજેક્ટ દેને કી જરૂરત હૈ. દેખના યે હૈ કે યહાં કી જો રિપ્રેઝન્ટેટિવ એસેમ્બલી હૈ ઓર યહાં કી જો ગવર્નમેન્ટ હૈ اور اس کے علاوہ یہاں کی جو مین سٹریم پولیٹیکل پارٹیز ہے اور میجورٹی جو پاپولیشن ہے یہاں پہ, اس کی کیا رائے ہے. گلگت بلتستان نے تازہ تر میں سروسمتی تھی ایک ٹھراؤ پسار کریو کہ تینے ایک صوبانو درجو پائے. અધિકારીઓ કહે છે કે ચીન પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરના ભાગરૂપે કારાકોરમ હાઈવેમાં સુધારો કરાયો છે અને ગિલગિટ બાલ્ટિસ્તાનમાં ઇન્ડસ્ટ્રીયલ ઝોનનું નિર્માણ પણ થઈ રહ્યું છે. ગિલગિટ બાલ્ટિસ્તાનના મુખ્યમંત્રી ખાલિદ ખુરશીદે પણ ચીન પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરથી મળનારા લાભ અંગેની અસ્પષ્ટતા બાબતે લોકોમાં ચિંતા હોવાની વાત કબૂલી છે. બીબીસીને આપેલા એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂમાં મુખ્યમંત્રીએ પત્રકાર ખાલિદ હુસેનને કહ્યું કે તેમના પુરોગામીઓ ગિલગિટ બાલ્ટિસ્તાનના લોકોના અધિકારની રક્ષા કરવામાં નિષ્ફળ રહ્યા, પણ હવે ઇમરાન ખાન સરકારે આ મુદ્દાઓને ધ્યાનમાં લઈને અનેક યોજનાઓની ખાતરી આપી છે. گلگت بلتستان میں پچھلی حکومتوں کو بھی, چاہے وہ وفاق میں ہو یا گلگت بلتستان کے اندر, ان کو یہ چیز سوچنی چاہیے تھی کہ جب ایک گیٹ وے ہے سی پیک کا اور اس کے اندر سی پیک کے خاطر خواہ پروجیکٹس نہ اور اس کا فائدہ اس حساب سے گلگت بلتستان کے عوام کو نہ ملے تو مایوسی ہوتی, اور یہ مایوسی صحیح تھی کیونکہ کوئی پروجیکٹس سی پیک کے نام پہ اس خطے میں نظر نہیں آ رہے. اس کے نام پہ فنڈنگ آ رہی ہے اور بڑے پروجیکٹس آ رہے ہیں, تو ہم گلگت بلتستان کے لوگ یہ امید کر رہے ہیں کہ جس طرح دوسرے پاکستان کے خطے میں ڈیولپمنٹ ہو رہی ہے, انویسٹمنٹ ہو رہی ہے, اسی حساب سے گلگت بلتستان کے ایریاز کو بھی ڈیولپ کیا جائے اور پھر ایسے پروجیکٹس بھی انیشیٹ کیے جائیں جس سے یہاں کی بھی انڈسٹریز یا نہیں ہیں تو ڈیولپ ہو جائے, یہاں کی یوتھ کی سکلز انہانسمنٹ کی کا کو پروگرام ہو. ہائی وے اتھارٹی نے آپ کے گزر کا روڈ لے لیا ہوا ہے اور یہ سی پیک پروجیکٹ کے اندر بن رہا ہے ان شاء اللہ تعالیٰ. دوسری جو انویسٹمنٹ ہم سی پیک سے لا رہے ہیں وہ ہے اسپیشل اکنامک زون ہے, دیٹ از اگین اے ہیوج ہیوج انویسٹمنٹ. اور وہاں پر یہ میں آپ کو بتاؤں کہ ہماری جو امید ہے کہ چائنیز کمپنیز جو ہی ادھر آ جائیں اور وہ اپنی انڈسٹریز کھولیں تو, اور لوکل بھی آ جائیں, تو ہمیں امید ہے کہ جب یہ فائنل ہو جائے گا پروجیکٹ تو 20,000 سے 25,000 کے قریب لوکل لوگوں کو امپلائمنٹ ملے گی. سی پیک کی پوزیشن بھی دیکھنی پڑے گی کہ فنڈ کتنے اویلیبل ہیں, کیونکہ جب پیک ٹائم تھا, رائٹ ٹائم تھا, اس وقت یہاں پہ دوسری حکومتیں تھیں اور اس وقت انہوں نے اس چیز کا خیال نہیں رکھا. گلگت بلتستان کے لوگ سمجھتے ہیں کہ حکومت کی گوادر کو غیر معمولی اہمیت دی جا رہی ہے, گو کہ دونوں منصوبے جو ہے وہ سی پیک کے ہیں, تو کیا آپ اس حوالے سے کوئی فائٹ کریں گے آگے وفاقی حکومت کے ساتھ؟ رہی بات گلگت بلتستان کی,
تو گلگت بلتستان میں جو اب جیسے کے کے ایچ ہے, آپ کو پتہ ہے کہ یہ سب سے پہلے یہ روڈ ڈیولپ ہوئی اور یہ اسی پرپس کے لیے روڈ ڈیولپ ہوئی کہ یہاں سے ہی ٹرانسپورٹیشن ہونی ہے. تو گلگت بلتستان کو ڈیولپ کیے بغیر سی پیک سکسیسفل ہے نہیں. ہم نے صرف یہ چیز کا خیال رکھنا ہے کہ سی پیک کو ہم نے ایز اے پروجیکٹ اور ایز جو کانسیپٹ ہے اس کو پورا سمجھ لیں, اور اس کے اندر گلگت بلتستان صرف یہ نہ ہو کہ ہم کے کے ایچ کے اوپر ہی بیٹھیں اور وہاں کے آس پاس کے جو ایریاز ہیں وہ بینیفٹ کر رہے ہیں. تو آپ نے کیا وفاقی حکومت کو آگاہ کیا ہے جو صورتحال گلگت بلتستان کے اندر موجود ہے سی پیک کے حوالے سے؟ اگر کہا ہے تو وہ وفاقی حکومت کس حد تک سنجیدہ ہے؟ سی پیک کے حوالے سے میں نے بالکل ہماری ڈسکشن ہوئی اور میں نے بتایا کہ سی پیک کے پچھلی حکومت سے گلگت بلتستان نظر انداز کرنے کی وجہ سے لوگوں میں مایوسی ہے. اس کے بعد ابھی ہم سکردو سے کشمیر کی طرف ایک نیا روڈ ڈیولپ کر رہے ہیں. સમય છે વિરામનો, આગળ જોઈશું. કયા કારણથી આફ્રિકાના હાથીની પ્રજાતિ પર વિલુપ્તિનું જોખમ તોળાઈ રહ્યું છે જોઈશું. પાકિસ્તાનના 80% હિન્દુ વસ્તી ધરાવતા થારપરખ વિસ્તારમાં અનોખી રીતે ઉજવાતા હોળીના રંગ લઈએ વિરામ, મળીએ થોડી જ વારમાં. વિરામ બાદ ફરી સ્વાગત છે આપનું બીબીસી સમાચારમાં, હું છું આપની સાથે બ્રિજલ શાહ. હવે જોઈશું બીબીસી રાઉન્ડઅપ, જેમાં છે વિશ્વના અન્ય સમાચાર સંક્ષિપ્તમાં. મ્યાનમાર પર નજર રાખનાર જૂથનું કહેવું છે કે ગત મહિનાથી સૈન્ય બળવા બાદ અહીં થયેલી હત્યાનો આંક 500 પાર કરી ગયો છે. ધ અસિસ્ટન્ટ એસોસિએશન ફોર પોલિટિકલ પ્રિઝનર્સે પુષ્ટિ કરી છે કે 510 લોકોના મોત થયા છે. તેમણે સાથે ચેતવણી પણ આપી છે કે સાચો આંકડો ઘણો મોટો હોઈ શકે છે. સૈન્ય બળવા સામે વિરોધ કરી રહેલા પ્રદર્શન ઉગ્ર બનતા સૈન્ય દ્વારા વધુ ઉગ્ર હિંસા આચરવામાં આવી હતી. હોંગકોંગની ચૂંટણી વ્યવસ્થા બદલવા માટે ચીનની સંસદમાં સર્વસહમતિથી મંજૂરી આપી દેવામાં આવી છે. આ કાયદા મુજબ ધારાસભ્યોએ ચીનના વફાદાર હોવું જરૂરી છે અને બેઇજિંગ દ્વારા નિયંત્રિત સમિતિ ચૂંટણી લડનારા ઉમેદવારોની તપાસ કરશે. આ પગલાંને લીધે પ્રદેશની નાની સંસદમાંથી અસરકારક રીતે વિરોધી નેતાઓની બાદબાકી થઈ જશે. સુએઝ કેનાલમાં એક સપ્તાહ સુધી ખોટકાયેલા એવરગીવન જહાજને ખસેડ્યા બાદ જહાજોના બેકલોગને ક્લિયર કરવાનું કામ ચાલી રહ્યું છે. કેનાલના અધિકારીઓનું કહેવું છે કે તેમને આશા છે કે 3-3.5 દિવસની અંદર આ બેકલોગ ખસેડી શકાય તેવી આશા છે. એવરગીવન અટકાયેલું હતું તેને લીધે 400 બીજા વેસલ્સ અટકી પડ્યા હતા, જેને લીધે વિશ્વનો 12% વેપાર ખોરવાઈ ગયો હતો. આંતરરાષ્ટ્રીય એન્ટી પોવર્ટી ચેરિટી સંસ્થાના વિશ્લેષણ પ્રમાણે બ્રિટિશ સરકારે કહ્યું છે કે વિદેશી સહાયના ફંડમાં અંદાજે 60% કાપ મૂકવામાં આવી રહ્યો છે, જેમાં છોકરીઓનું ભણતર અને માનવતાવાદી સહાયના કાર્યો સામેલ છે. નોંધનીય છે કે યુકેનું સહાય બજેટ $1,380 કરોડ સુધી ઘટાડી દેવામાં આવ્યું છે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેર બોલ્સોનારોએ વધતા રાજનૈતિક તણાવને ઘટાડવા માટે 6 સરકારી પ્રધાનોને બદલવાનો પ્રયાસ કર્યો છે. ઓફિસમાં તેમના આવ્યા બાદ આ પહેલું મોટું કેબિનેટ પરિવર્તન થઈ રહ્યું છે. મહામારીને અંકુશમાં લેવાની બાબતે રાષ્ટ્રપતિને ઘણા મોટા પ્રમાણમાં વખોડવામાં આવ્યા છે, જેમાં દેશનો વધતો મૃત્યુદર અને રસીકરણમાં અવ્યવસ્થા જેવા મામલાઓ સામેલ છે. એક્વાડોરના કસ્ટમ અધિકારીઓએ કાચબાઓનું એક પેકેટ પકડી પાડ્યું છે. આ પેકેટને ગાલાપેગોસ આઇલેન્ડ પરથી મોકલવામાં આવી રહ્યું હતું. 185 કાચબાઓને પ્લાસ્ટિકની બેગમાં બાંધીને સૂટકેસમાં મૂકવામાં આવ્યા હતા. બાલ્ટરા આઇલેન્ડના એરપોર્ટ પર રોજિંદા ઇન્સ્પેક્શન સમયે આ પેકેટ પકડી પાડવામાં આવ્યું હતું. અંદાજે આ કાચબાઓ 3 કરતાં પણ ઓછી વયના છે. ગેરકાયદેસર રીતે કરવામાં આવતો આ કાચબાઓનો વેપાર તેમની પ્રજાતિ સામે મોટું જોખમ છે. ઇન્ટરનેશનલ યુનિયન ફોર ધ કન્ઝર્વેશન ઓફ નેચર દ્વારા જાહેર કરાયેલા એક મોટા અહેવાલ પ્રમાણે આફ્રિકાના હાથીની પ્રજાતિ વિલુપ્તિનું અગાઉ અનુમાન હતું એના કરતાં વધુ મોટું જોખમ ધરાવે છે. દાયકાઓથી થઈ રહેલા તેમના શિકાર અને તેમના વસવાટ સ્થળોના કરાઈ રહેલા નાશને કારણે આફ્રિકાના હાથીની પ્રજાતિ વિલુપ્તિની સૌથી જોખમી શ્રેણીમાં પહોંચી ગઈ છે. પૃથ્વી પરના સૌથી મોટા ભૂચર જીવ, પરંતુ તેમનું કદ પણ તેમને શિકારથી બચાવી ન શક્યું. તેમને વસવાટ માટે જરૂરી એકબીજા સાથે જોડાયેલી મોટી ઢંકાયેલી જગ્યાઓનો સતત નાશ કરવામાં આવી રહ્યો છે. આ જોખમમાં મુકાયેલી પ્રજાતિઓનું હાલનું રેડ લિસ્ટ છે, જે સતત ગીચ થતા જઈ રહેલા આપણા ગ્રહ ઉપર પ્રકૃતિની દિશા દશા વિશેનો વિસ્તૃત અહેવાલ ગણાય છે. તે આફ્રિકાના ઘાસના મેદાનોમાં વસતા હાથીઓને વિલુપ્ત થઈ રહેલી પ્રજાતિની શ્રેણીમાં મૂકે છે. એમાં પણ જંગલમાં વસતા હાથીઓ તો વિલુપ્તિના વધુ જોખમવાળી શ્રેણીમાં છે. For us,
તે આપણા માટે ખતરાની ઘંટી છે. આ ઘટાડા પાછળના બે મુખ્ય કારણ છે. એક તો તેમના દાંત માટે થતો તેમનો શિકાર, અને બીજું છે માનવોની ગતિવિધિ જે પ્રાણીઓના અસ્તિત્વની જરૂરિયાતને બિલકુલ જ અવગણે છે, તેમના દ્વારા તેમના વસવાટના સ્થળોનો થઈ રહેલો નાશ. Take place in total disregard of the needs of these animals. સમગ્ર આફ્રિકામાં જંગલી હાથીઓની વસ્તી હવે ફક્ત 4 લાખની આસપાસ રહી ગઈ છે, અને તેમની વસ્તી ગણતરીના દાયકાઓના અને તેમના વસવાટ સ્થળોના સર્વેના ડેટા બતાવી રહ્યા છે કે હાથી દાંતની માંગ હજુ પણ તેમની ઘટી રહેલી વસ્તી પાછળનું મુખ્ય કારણ છે. અગાઉ આફ્રિકન હાથીઓને એકલ પ્રજાતિ ગણવામાં આવતા હતા, જેને કારણે તેમની સામેના જોખમનું સાચું સ્તર ઢંકાયેલું રહ્યું હતું. આ પહેલીવાર છે કે ઘાસના મેદાનોના હાથી અને જંગલી હાથીઓનું અલગથી વર્ગીકરણ કરવામાં આવ્યું છે. તેમની સ્થિતિ વિશેની આ માહિતીનો આ પ્રાણીઓને સુરક્ષા આપવામાં અને તેમની વસ્તીમાં થતો ઘટાડો અટકાવવામાં કઈ રીતે ઉપયોગ કરી શકાય? ઉપરથી ભલે આ અસ્પષ્ટ જણાતું હોય, પણ આ વિશે ધ્યાન દોરાયું એ હકીકતમાં હકારાત્મક બાબત છે, કારણ કે એનો અર્થ એ છે કે આપણે કંઈક કરી શકીએ છીએ. સાથે જ આ પ્રજાતિનું વર્ગીકરણ કરવું એ પણ એક હકારાત્મક વાત છે. આપણે એ મામલે કંઈક વધુ નક્કર કરી શકીએ છીએ. વિશ્વભરમાં કુદરતી પ્રજાતિઓ લુપ્ત થવાનો ઘટનાક્રમ સતત ચાલી રહ્યો છે. સંરક્ષણવિદોને વિશ્વાસ છે કે ખતરાના આ બતાવાયેલા સંકેતથી આફ્રિકન વન્યજીવનના શિરમોરસમી આ પ્રજાતિને સુરક્ષા અને વસવાટ સુનિશ્ચિત કરી શકશે. આફ્રિકાના હાથીની વાત બાદ હવે વાત કરીશું પાકિસ્તાનમાં ઉજવાયેલી હોળીની. પાકિસ્તાનના થારપારકર વિસ્તારમાં 80% હિન્દુ લોકો રહે છે. આ વિસ્તાર પાકિસ્તાનની સરહદ જે ગુજરાત અને રાજસ્થાન સાથે જોડાયેલી છે ત્યાં આવેલી છે, જ્યાં હિન્દુ અને મુસ્લિમ લોકો સાથે હળીમળીને હોળીની ઉજવણી કરે છે. જોઈએ પાકિસ્તાનના થારપારકરથી શુમાયલા ખાનનો આ અહેવાલ. હોળી એ રંગ, વસંત ઋતુ અને પ્રેમનો ઉત્સવ છે. થારપારકરના મીઠી શહેરમાં હોળીની શરૂઆત ગમારા સાથે થાય છે, જેમાં ગીત કવિતાઓ ગાવામાં આવે છે. હોળીના પહેલા દિવસે રેલી રૂપે પાલી કાઢવામાં આવે છે. લોકો ઢોલના તાલે નાચે છે, યુવાનો જુદા જુદા પરિવેશ પહેરે છે અને રાધાકૃષ્ણની જેમ તૈયાર થાય છે. પાકિસ્તાનમાં રહેતા હિન્દુઓ વિવિધ રીતે હોળીની ઉજવણી કરે છે, પણ થારપારકરના મીઠી શહેરમાં તેની ઉજવણી કંઈક વિશિષ્ટ રૂપે જ થાય છે. જ્યારે પાલી નજીકના મુસ્લિમ વિસ્તાર બઝીર પાસેથી પસાર થાય છે, ત્યારે મુસ્લિમ બંધુઓ હોય છે જે સૌથી પહેલા હિન્દુઓને રંગ લગાડે છે. જબ સે હમારી યહાં પે હોલી કી રસમાત હોતી હૈ તો ઇન પૂરે દિનો મે હમ ઇનકે સાથ શામિલ લેતે હૈ ઓર જૈસે હી વહાં સે હોલી કે જો સાથી જો ઇસમે શામિલ હૈ હિન્દુ ભાઈ હૈ વો સારી જબ યહાં સે ગુઝરેંગે તો ઉનસે ઉપર હમ ગુલ કી નિછાવર કરતે હૈ ઓર રંગ ભી લગાતે હૈ ઓર ઇનકી ખુશીઓ મે હમ શામિલ હો જાતે હૈ. અને સાંજે પવિત્ર મેદાનમાં હોળિકા પ્રગટાવવામાં આવે છે, પછી ઉજવણી થાય છે. બીજો દિવસ રંગોની વસંતનો હોય છે, જે શહેરના દરેક ખૂણાને રંગવામાં આવે છે. થારપારકરની મોટાભાગની હિન્દુ મહિલાઓ જાહેરમાં હોળી નથી રમતી. એ તહેવાર જો હે ને ખુલ્લે આમ નહીં મનાય જાતે કે કિસી જગહ પે વો મનાય વો ઘર કે આંગન મે અપને ભાઈઓ કે સાથ અપને કઝન્સ કે સાથ અપને જો ઉનકે શોહર હૈ ઉનકે સાથ મિલકે ઔરતે મર્દ વો સબ આપસ મે મિલકે મનાય. હવે વાત કરીએ આજના કાર્ટૂનની, તો માણસની જેમ આ ભાઈને પણ થાક લાગે છે, પણ આ ભાઈ કોણ છે તેને જાણવા માટે જોઈએ કીર્તિશ્રી કલમે આજનું કાર્ટૂન. બીબીસી સમાચારનું આ બુલેટિન આપ બીબીસી ગુજરાતીની યુટ્યુબ ચેનલ પર પણ જોઈ શકો છો. આજ માટે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું આ સમયે. આવજો.